સુરતના શેખપુર ખાતે આવેલ હરિદર્શન સોસાયટીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેખપુરમાં મકાન ધરાવતા માલિકોને 13 વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. સુરતના શેખપુર ખાતે આવેલ હરિદર્શન સોસાયટી વર્ષ 2009માં બની હતી. ત્યારબાદ સોસાયટીમાં રહેલા 450 જેટલા રો હાઉસ બન્યા હતા. આ રો હાઉસ બન્યા બાદ તમામ રો હાઉસ વેચી દેવામાં આવ્યા હતા. સોસાયટી બન્યાને 13 વર્ષ થયા છે. જોકે 13 વર્ષ બાદ સોસાયટીને અચાનક જ મકાન ખાલી કરવાની નોટિસ મળી છે. તપાસ કરતાં બિલ્ડર દ્વારા 52,26,30,000ની આ જગ્યા પરની પ્રોજેક્ટ લોન લેવામાં આવી હતી અને તે ભરપાઈ ન કરાતા નોટિસ રહીશોને મોકલવામાં આવી છે. આ વાતની જાણ થતાં સોસાયટીના લોકોએ સોસાયટી બાંધનાર આરસીએન કંપનીના બિલ્ડરને સોસાયટીમાં બોલાવ્યા હતા અને એનઓસીની માંગ કરી હતી. જોકે 2 દિવસ પહેલાં સ્થાનિકોને માલૂમ પડ્યું કે તેઓ જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીની આગામી 4 તારીખે હરાજી કરવામાં આવશે. આ વાત સાંભળતા તમામ લોકો સુરતના સરથાણા ખાતે આવેલ આરસીએન કંપનીની ઓફિસે પહોંચ્યા હતા અને બિલ્ડરની ઓફિસનો ઘેરાવો કર્યો હતો. રહીશોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે, કારણ કે 13 વર્ષ બાદ ખબર પડે કે તમે જે જગ્યાએ રહો છો તેના પર કરોડોની લોન લેવામાં આવી છે અને તે હવે હરાજી થશે તેને લઈને રહીશોની હાલત હાલ કફોડી બની ગઈ છે. આ અંગે બિલ્ડરે હજી 45 દિવસનો સમય માંગ્યો છે, પણ 4 તારીખે સોસાયટીની હરાજી થાય તો ત્યારબાદ રહીશોનું શું થશે, રહીશો ક્યાં જશે તે એક મોટો પ્રશ્ન છે. મારું નામ બનુભાઈ ચૌહાણ, હરિદર્શન સોસાયટીના રહીશ છું. બનાવ એવો છે કે અમારી સોસાયટીની અંદર આજથી 1 મહિના પહેલાં ટાટા કેપિટલની આખી ટીમ આવીને અચાનક જ દરેક મકાનોની અંદર નોટિસ ચીપકાવી ગયા અને એમાં ખુલ્લા શબ્દમાં કીધું કે 14 દિવસની અંદર આરસી એન્ડ કંપની અમારા 23 કરોડ જે ડિમાન્ડ કિંમત છે, આમ તો એમના 53 કરોડ રૂપિયા એમણે આ આરસી એન્ડ કંપનીએ આ પ્રોપર્ટી ઉપર લોન લીધેલી છે, પ્રોજેક્ટ લોન. તો એ 23 કરોડ નહીં ભરે તો 14 દિવસની અંદર અમે તમારા મકાન ખાલી કરાવી દઈશું. અમે આરસીને બોલાવ્યા તો આરસીએ ત્યારે અમને 1 મહિનાની મુદત આપી હતી કે 1 મહિનામાં હું એનઓસી આપીશ, પણ એના પણ 2 મહિના જતા રહ્યા. હાલ અત્યારે અમે આરસી એન્ડ કંપની પાસે એટલા માટે આવ્યા કે એક ન્યૂઝની અંદર અમે ખબર સપાયેલી સાપી કે આ પ્રોપર્ટીની 4 તારીખે નીલામી થવા જઈ રહી છે અને એ નીલામીની અંદર ચોખ્ખા શબ્દમાં લખેલું છે કે 3 તારીખ સુધીમાં જે કોઈ પણ વ્યક્તિ આ નીલામીમાં ભાગ લેવા માંગતા હોય 3 તારીખ સુધીમાં ડ્રાફ્ટ જમા કરાવી અને 3 આ નીલામીમાં ભાગ લઈ શકે છે. તો એટલા માટે અમારી પ્રોપર્ટી છે એ ક્યાંક ને ક્યાંક અમને ખબર નથી અને નીલામી થવા જઈ રહી છે, એટલા માટે અમે આરસી પાસે આવ્યા હતા કે અમને અમારી એનઓસી આપી અમારા દસ્તાવેજ બની ગયા છે. તો કોણ કયા અધિકારીઓની મિલીભગતથી 2 વખત કામરેજની અંદર રજિસ્ટ્રારની અંદર અમારો દસ્તાવેજ થાય, આ જે ટાટા કેપિટલ છે એનું મોર્ગેજ દસ્તાવેજ થતો હોય તો આવી તો કયા અધિકારીઓની મિલીભગત? તો મને ક્યાંક ને ક્યાંક આમાં ખૂબ મોટી ગંધ આવી રહી છે કે આ નાના વર્ગ જે છે એમની સાથે ખૂબ મોટું ષડયંત્ર થઈ રહ્યું છે. કંપનીવાળા તો ખૂબ ઉલટો છૂલટો જવાબ આપે છે. ક્યાંક ને ક્યાંક તો બિલ્ડર એવી પણ વાત કરે છે કે હું 2 મહિનાની અંદર 45 દિવસની અંદર તમને એનઓસી આપી દઈશ એવી ગેરંટી આપું છું, લેખિતમાં નહીં બાહિંત્રી આપે છે. અમે એમ કીધું કે અમને આમાં તો ઘણા ભાગી ગયા વિજય માલ્યા જેવા, તો કે એ પણ થાય, પોલીસ બોલાવી તો બોલાવી લ્યો, આવા અફલી તફલી વાતો કરે છે. અને હાલ આ બધા અમારા સોસાયટીના રહીશો સાથે હું આવ્યો તો સોસાયટીના રહીશો એવું કહેશે કે ભનુભાઈ તમે વાત કરો, તો એમ કહેશે કે તમે બધાને ગેરમાર્ગે દોરશો. તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આરસી એન્ડ કંપની ખૂબ મોટા બિલ્ડર હોય તો બિલ્ડરો જો અવારનવાર ઘણીવાર કેવા અંજામો આપતા હોય ન્યૂઝ આપ જાણો પણ છો, તો આરસી એન્ડ કંપનીની નજરમાં હું સડી ગયો. તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મારી જાનને પણ જોખમ હોય એવું લાગે છે, કારણ કે આરસીએ ખુલ્લી મને ચેતવણી જ આપી કે તમે આ બધાને ધમકાવી રહ્યા છો અને તમે આમ ગેરમાર્ગે તમારે દોરો એટલા દોરી લ્યો, બાકી કંઈ થવાનું નથી, આવા ખુલ્લા શબ્દોમાં આરસીએ અમને ના પાડી દીધેલી છે. હાલ અમે નિર્ણય એક જ કર્યો છે કે અમે અહીંયાથી જવાના નથી, ઉપવાસ ઉપર બેસવાના છે. અને બિલ્ડર છે એમણે ખુલ્લા શબ્દોમાં ના પાડી છે કે અત્યારે હું એનઓસી નહીં આપું, 45 દિવસ પછી તમને એનઓસી મળશે આવું કીધું. પણ અમે હાલ સોસાયટીના 850થી વધારે પરિવાર અહીંયા ત્યાં વસીએ છીએ ને બધા પોતાના બાળકો બૈરાઓ સાથે અહીંયા આવી ગયા છે ને અમે અહીંયાથી જવાના નથી જ્યાં સુધી એ અમને લેખિતમાં બાહેંત્રી અને સાથોસાથ ટાટા કેપિટલ ફાઇનાન્સે એમને નહીં બોલાવે અને અમને વાત નહીં કરાવે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી, આ મારો નિર્ણય છે. અથવા તો એની ઓફિસ જે બીજી છે ત્યાં હું આ ઉપવાસ ઉપર અમે બેસવાની તૈયારી કરવાના છીએ.